હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વૈકર્યા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર આજે હું તમને ધોરણ દસનો એક મહત્વનો ટોપિક સમાસ એના વિશે ચર્ચા કરવાનો છું તો આપ સર્વે ધ્યાનથી આ વિડિયો ઉપર અને ખાસ કરીને તમારા માર્ક્સને ફોકસ કરી અને વિડિયોના તમામ ઉદાહરણો અને સમજૂતીને જોશો એવી વિનંતી સમાસની અંદર મિત્રો ખાસ તો સમાસ એટલે શું ગુજરાતીની અંદર આપણે જોઈએ તો સમાસ એટલે શું તો સીધી ભાષામાં કહીએ તો સમાસ એટલે બે ત્રણ શબ્દોને ભેગા કરી અને ટૂંકી રીતે રજૂ કરે એને સમાસ કહેવાય બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે એક એકમ બને તે પ્રક્રિયાને ભાષાની પરિભાષામાં શું કહેવાય છે સમાસ કહેવાય છે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ એકમ બનાવે તે પ્રક્રિયાને ભાષાની પરિભાષામાં શું કહેવાય સમાસ કહેવાય બીજું કહું હોય તો નવા બનેલા પદને સામાસિક પદ કહે છે જો આ સામાસિક પદને પણ સમજવું જરૂરી છે સમાસમાં જોડાયેલા પદો વચ્ચે કોઈ ને કોઈક સંબંધ દર્શાવનાર પ્રત્યે કે પદ હોય છે જેનો સમાસ થતા લોપ થયેલો જોવા મળે છે ત્રણ પ્રક્રિયાઓ છે સમજવાની છે સમાસ એટલે શું તો સમાસ એટલે કે બે જુદા જુદા પદો છે ભેગા મળી અને નવો કોઈ શબ્દ બનાવે એને પણ સમાસ કહેવાય બીજો અર્થ છે જે નવું રચાયેલું જે પદ છે એને કહેવાય સામાસિક પદ પછી આગળ સમાસમાં જોડાયેલા પદો વચ્ચે કોઈ ને કોઈ સંબંધ દર્શાવનાર પ્રત્યય હોય અને એ પ્રત્યય જેનો સમાસ થતા લોપ થયેલો પણ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ સમાસ અને તમામ વ્યાકરણને શીખવા માટે આપણે સરસ મજાની એક એપ્લિકેશન લઈને આવ્યા છીએ એનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમે એને પ્લે સ્ટોર પરથી સરસ મજાની રીતે મેળવી શકશો અને આસાનીથી મેળવી શકશો એની અંદર તમામ સચોટ વ્યાકરણ તેના ઉદાહરણોને સમજૂતી આ તમામ મુદ્દાઓને આપણે આવરી લીધા છે એમાં સમજૂતી છે ઉદાહરણો છે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે મોસ્ટ ટાઈમ બી ઉદાહરણો છે અને પીડીએફ પણ તમને મળે છે માત્ર એનો ચાર્જ છે સો રૂપિયા એકદમ મિનિમમ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને આ કોર્સ મળે છે તો ઝડપથી એને મેળવી લો અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો હવે સમાસને શીખતી વખતે યાદ રાખવાની કેટલીક બાબતોમાં સૌથી પહેલા સામાસિક પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને શું કહે છે સામાસિક પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને પહેલા પદને શું કહે છે કે પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તર પદ કહે છે આ મહત્વની બાબત છે યાદ રાખવી જે સામાસિક પદમાં બે કરતા વધુ પદો હોય તેમાં પહેલા પદને પૂર્વપદ કહેવાય છેલ્લા પદને ઉત્તર પદ કહેવાય જ્યારે વચ્ચેના પદને મધ્યમ પદ કહે છે જ્યારે ત્રણ પદોનો કોઈ સમાસ બનેલો હોય ત્યારે ત્રણ પદોમાં પૂર્વપદ છે એ પહેલું પદ છેલ્લું પદ છે એ ઉત્તર પદ અને વચ્ચેનું પદ છે એને શું કહેવાય મધ્યમ પદ કહે છે આમાંનો એક સમાસ સમાસ પ્રકાર છે આપણો લોપી એમાં મહત્વના ખાસ કરીને ત્રણેય પદ છે વપરાતા હોય સમાસના પદોને એમની વચ્ચેનો અને વાક્ય સાથેનો સંબંધ સ્પષ્ટ થાય એ રીતે છુટ્ટા પાડી અને બતાવવાની ક્રિયાને વિગ્રહ કહે છે તમને ઘણી વખત એમ થાય વિગ્રહ એટલે શું તો કે સમાસના પદોને એમની વચ્ચેનો સંબંધ વાક્ય સાથેનો સંબંધ સ્પષ્ટ થાય એ રીતે છૂટા પાડી અને બતાવવાની ક્રિયાને શું કહેવાય છે વિગ્રહ કહેવાય છે આ પણ એક મુદ્દો છે વિગ્રહ કોને તો બે પદોને છૂટા પાડવાની જે ક્રિયા છે એને વિગ્રહ પણ કહે છે સમાસના વિવિધ પ્રકારો એમાં પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ બીજું છે તત્પુરુષ સમાસ પછી છે મધ્યમપદલોપી સમાસ કર્મધારે ઉપપદ બહુવ્રીહી દ્વિગુ અને અવ્યયભાવ દસમા ધોરણની અંદર બોર્ડની એક્ઝામની અંદર સમાસનો જે પ્રશ્ન પૂછાય એ આપણને વિકલ્પ સાથે પૂછાય છે પણ સમાસનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સમજાય એવો હોતો નથી તો એની થિયરીને ખાસ ધ્યાનથી સાંભળવાની છે અને જોવાની છે તો આ દરેક પ્રકારોની ચર્ચા આપણે વિગતવાર ઉદાહરણ સાથે આગળ કરીએ સૌથી પહેલા છે સમાસ સમાસ દ્વંદ્વ તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય બે કે જે બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય કેટલા પદો બે કે વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોને પદોથી બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે સીધી ભાષામાં કહું તો જે બે પૂર્વપદ અને ઉત્તર પદ સમાન મહત્વ ધરાવતા હોય અથવા સમાન મોભામાં રજૂ થતા હોય ત્યારે એવો સમાસ જે છે એને આપણે કયો સમાસ કહેશું દ્વંદ્વ સમાસ આ પદોનો વિગ્રહ થાય ત્યારે અને કે અથવા જેવા સંયોજકોથી એનો વિગ્રહ થાય છે તમને એમ થાય કે આ સમાસને કઈ રીતે ઓળખવું જ્યારે કોઈ શબ્દ એક્ઝામ્પલ તરીકે તમને એમ કે માતા પિતા તો બંનેનો દરજ્જો સમાન છે તો આ સમાસ છે દ્વંદ્વ સમાસ છે પણ એની વચ્ચે વિગ્રહમાં કયા સંયોજકો આવશે તો માતા અને પિતા નિશ્ચિત સંબંધ દર્શાવતો હોય ત્યારે અને વપરાય છે જ્યારે અનિશ્ચિતતા દર્શાવાય ત્યારે કે અને અથવા જેવા સંયોજકોથી એનો વિગ્રહ થતો હોય છે જો એના ઉદાહરણમાં હાથ પગ હાથ અને પગ મેં તમને કીધું અને ક્યારે વપરાય જ્યારે બે પદોની નિશ્ચિતતા હોય ચોક્કસતા ત્યારે અને વપરાતું હોય હાર જીત તો આ સમાન મોભો ધરાવે છે બે પદ પણ હાર કે જીત એ અનિશ્ચિતતા થોડી અંદર આવે એટલે નો પ્રયોગ થાય પછી અન્ન પાણી બેનું મહત્વ સરખું છે અને નિશ્ચિત છે એટલે છે અને સંયોજક મૂકેલું છે પછી અંદર બહાર અંદર કે બહાર નિશ્ચિતતા નથી સમાન મોભો છે એટલે મારું કહેવાનું થાય છે કે જ્યારે બે પદો સમાન મહત્વ ધરાવતા હોય ને જોડાય ત્યારે દ્વંદ્વ સમાસ બને જ્યારે વચ્ચે નિશ્ચિત સંબંધ હોય ત્યારે અને વપરાતો હોય અને અનિશ્ચિતતા થોડી હોય ત્યારે અથવા અને કે વપરાય છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે સરસ એપ્લિકેશન લઈને આવ્યો છું જે તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જાય છે એનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસ એમાં તમને તમામ વ્યાકરણ ગુજરાતીનું તેની શબ્દ સમજૂતીઓ ખાસ કરીને ઉદાહરણો આ તમામ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે આઈએમપી એમપી પ્રશ્નો છે અને તેની પીડીએફ એકદમ નજીવા દરમાં માત્ર સો રૂપિયામાં પ્રાપ્ત થાય છે તો ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારા અભ્યાસને આગળ વધારો બીજો સમાસનો પ્રકાર છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ શું કહે છે જે બે પદો વચ્ચે કેવા પદો વચ્ચે જે બે પદો વચ્ચે નો સંબંધ હોય તમે આગળ વિભક્તિ ભણી ગયા એ વિભક્તિ ની અંદર જે બે પદો વચ્ચે વિભક્તિ નો સંબંધ હોય તેવા પદોના બનેલા સમાસને શું કહે તત્પુરુષ સમાસ ટૂંકમાં વિભક્તિ પ્રત્યયથી જે સમાસ બનતો હોય આ સમાસ છે તત્પુરુષ સમાસ આ સમાસમાં પૂર્વપદ છે ગૌણ હોય ગૌણ એટલે ઓછું મહત્વ ધરાવતું હોય અને ઉત્તરપદ છે પ્રધાન હોય ત્યારે એ સમાસ તત્પુરુષ સમાસ છે આ સમાસમાં વિગ્રહ વખતે વચ્ચે વિભક્તિના પ્રત્યયો ને નો ની નું ના થી થકી વડે માં માથી અને માટે આવા વિભક્તિના પ્રત્યયનો વધારે ઉપયોગ થતો હોય છે શરૂઆતથી જે બે પદો વચ્ચે વિભક્તિના સંબંધ હોય અને કોઈ સમાસ બને ત્યારે તત્પુરુષ સમાસ કહેવાય જેનું પૂર્વ પદ ગૌણ અને ઉત્તર પદ પ્રધાન હોય એટલે ગૌણ એટલે ઓછું મહત્વનું અને બીજું વધારે મહત્વ ધરાવતું હોય આ સમાસ વિગ્રહ વખતે નેનો નીનુ ના થી થકી વડે માં માટે જેવા વિભક્તિના પ્રત્યયો વપરાતા હોય ત્યારે સમાસ છે કયો સમાસ છે તત્પરો સમાસ એના ઉદાહરણ જોઈએ પહેલું છે ધર્મ નિષ્ઠા તેનો વિગ્રહ થયો ધર્મ માં નિષ્ઠા અહીંયા માં પ્રત્યય વપરાનો છે વિભક્તિનો પછી કે છે જન્મદાતા તો અહીંયા એનો વિગ્રહ થયો જન્મનો દાતા નો પ્રત્યે વપરાણો ત્યાર પછી છે પ્રેમ વશ તો અહીંયા છે પ્રેમ ને ને પ્રત્યેય ત્યાર પાછ છે પ્રભુ ભજન તો પ્રભુ નું ભજન આ જે વિભક્તિના પ્રત્યે મેં રાઉન્ડ આપેલા છે આ તમામ વિભક્તિના પ્રત્યય વપરાતા હોય ત્યારે એને તત્પુરુષ સમાસ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું સમાસના વિભાગ બેના ટોપિક સાથે ત્યાં સુધીમાં તમે આ સમાસનો વિડીયો તમારા મિત્રો અને તમારા જે કાંઈ જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એને આપો અને સમજ મળે એ માટે પ્રવૃત્તિ કરો થેન્ક યુ